હલો હાલો હાલો ફિલ્ટર કંઈ છે અવાજ હવે ચેક કર લો તો લિસ્ટ માર્યા વગર અપલોડ નહીં કરો બગડી ને ઓકે આવે છે સારું સ્ટેપ બાય સ્ટેપ આપણે ઘણી બધી અપડેટ બી જોવાની છે અને સાથે સાથે જે સીબીએસ ફોર્મ્યુલા જાહેર કરી છે બરાબર નવી માટેની એ બી હું તમને ડિટેલની અંદર સમજાવીશ અને સાથે સાથે એ જ વસ્તુ ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ થશે કે નહીં થાય એના વિશે બી આપણે ચર્ચા કરવાના છે સાથે સાથે એજ્યુકેશન રિલેટેડ બે ચાર અપડેટ છે એ બી આપણે સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર જોવાના છે પણ ફરીથી તમે આપણી સંસ્કૃતિ ભૂલી ગયા કે નવસો ને પચીસ જણા જોવે છે અને આઠસો ને નેવ્યાસી જણાની લાયક છે આવું ના ચાલે બરાબર આ આપણી સંસ્કૃતિ છે જ નહીં આવી ગયો અવાજ મને ખબર પડી ગઈ પણ પહેલા થવી જ જોઈએ ને એક સેલ્યુટ યલો આવા દો બરાબર કેમ કેમકે એનાલિસિસ કરી અને તમારી માટે બધી અપડેટ અહીંયાથી અમે નીકાળીએ છીએ તો લેટેસ્ટ સાંજ સુધીની અપડેટ હું તમને આપી દઈશ બરાબર છે એક બે દિવસની જે બી આવી હશે નવસો બાર નવસો ને છપ્પન નવસો અઠ્ઠાવન નવસો પાસઠ જણા જોવે છે એટલે હજાર લાઈક તો થવી જ જોઈએ હા જો ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં તો એક અપડેટ છે જે લોકો બી ટીચર્સ વગેરે છે એ લોકો માટે કે વિદ્યાર્થીઓને શેરે શેરીએ ફરીને અત્યારે શિક્ષણ મળી રહ્યું છે મતલબ કે ઓલમોસ્ટ ઓફલાઈન શિક્ષણ તરફ આપણું ગુજરાત હવે જઈ રહ્યું છે બની શકે કે વિધિન અ વીક કાં તો બે વીકની અંદર એવી એક અપડેટ આવે કે ભાઈ તમારી સ્કૂલો બી ઓફલાઈન મોડની અંદર ખોલવાની સરકાર પચાસ ટકાની કેપેસિટી સાથેની પરવાનગી તમને આપે બરાબર તો એ બી આપણે સ્ટેપ બાય સ્ટેપ એની અપડેટ જોઈએ છે પણ અત્યારે શેરીએ સેરીએ જે લોકો વિદ્યાર્થીઓ પાસે મહામારીના કારણે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય શાળાઓ તો બંધ જ છે પણ એની અંદર જે બાળકો પાસે સ્માર્ટફોન નથી ટીવી નથી તો એવા વિદ્યાર્થીઓને શેરીએ સેરીએ ફરીને ઘણા બધા ટીચરો એજ્યુકેશન પ્રોવાઈડ કરી રહ્યા છે બરાબર છે તે બધા ટીચર્સને એકવાર સેલ્યુટ આપવો જોઈએ કેમ કે એ લોકો શિક્ષણને ધબકતું રાખવા માટે પ્રયત્ન એક કરી રહ્યા છે કે ભાઈ જે વિદ્યાર્થીઓની પાસે ડિવાઇસ નથી ઓનલાઈન એજ્યુકેશન નથી લઈ રહ્યા તો એવા વિદ્યાર્થીઓ માટે એમને આ એક કેમ્પેન ચાલુ કર્યું છે તો આ એક સારી બાબત કહેવાય ત્યારબાદ નેક્સ્ટ નંબરની અપડેટ નંબર બે છે કે આપણા જે નેશનલ લેવલના શિક્ષણ મંત્રી જે હતા રમેશ પોખરિયાલ નિશંક બરાબર ઘણી વખત આપણે એમનો ઉલ્લેખ કરેલો છે તો એમની જગ્યાએ હવે મિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન એ આપણા નવા એજ્યુકેશન મિનિસ્ટર બન્યા છે ભારતના મતલબ કે હવે જીડબલ ઇની ડેટ્સ તો આપણને રમેશ પોખરિયાલ સરે આપેલી હતી પણ નીટનું જે અનાઉન્સમેન્ટ થશે એ આ સાહેબ કરશે મિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન બરાબર એ હવે આપણા નવા શિક્ષણ મંત્રી છે ભારતના અને એમના ડિસિઝનના આધાર પર તમામ એક્ઝામિનેશન જે નેશનલ લેવલની થાય છે કોમ્પિટિશન એક્ઝામ થાય છે સાથે સાથે અલગ અલગ સ્ટેટ બોર્ડના નાના મોટા જે ડિસિઝન્સ વગેરે હોય છે એ તમામ ડિસિઝન્સ હવે આ સાહેબ લેશે બરાબર છે તો આ આપણા નવા શિક્ષણ મંત્રી છે તેમનો ચહેરો ઓળખી રાખજો એમનું નામ છે ધર્મેન્દ્ર પ્રધાન ત્યારબાદ અપડેટ નંબર 3 ની આપણે વાત કરીએ તો NTA દ્વારા NTA ધ પોસ્ટપોન્સ ધ નીટ UG 2021 બરાબર રજીસ્ટ્રેશન સ્ટાર્ટ નથી થયું એટલે ઓબવિયસલી 1 ઓગસ્ટ થી તમારી નીટ ની एग्जाम કન્ડક્ટ નહીં થાય ધ एग्जाम ડેટ ટુ બી અનાઉન્સ આફ્ટર ધ કન્સલ કન્સલ્ટેશન વિથ ધ સ્ટેકહોલ્ડર્સ એ લોકો ચર્ચા વિચારણા કરશે અને પછી ડેટ આપશે કેમ કે અમુક રાજ્યની અંદર હજુ બી કોરોના કંટ્રોલની અંદર નથી બરાબર છે કેસિસ ડિક્રીસ થઈ રહ્યા છે પણ ત્યાં કેસીસ હજુ પણ આવે છે તો એટલા માટે કેમ કે નીટની એક્ઝામ ઓફલાઈન કન્ડક્ટ કરવાની હોય અને ઓફલાઈન એક્ઝામ કન્ડક્ટ કરવા માટે ઘણું બધું સ્ટ્રક્ચર સેટ કરવું પડે પછી તમે એક્ઝામ લઈ શકો તો એ લોકોએ આ એક માહિતી આપી છે જે પાંચ સપ્ટેમ્બરને રિલેટેડ જે પત્ર હતું એની અંદર બી આ ચર્ચાની અંદર એ લોકોએ કીધેલું કે ફેક એનાઉન્સમેન્ટ છે એ લોકોએ આવી કોઈ જાહેરાત કરી નથી કાં તો કોઈ પરિપત્ર કર્યો નથી કરશે તો એ લોકો ઓફિશિયલ એન્ટી જે વેબસાઇટ છે એના પરથી તમને એની અપડેટ મળશે અત્યારે હાલ પૂરતી નીટના રિલેટેડ કોઈ અપડેટ છે નહીં પણ પોસ્ટપોન થવાના ફૂલ ચાન્સ છે પહેલી ઓગસ્ટે કન્ડક્ટ નહીં થાય કેમ કે એક્ઝામિનેશનના રજીસ્ટ્રેશન સ્ટાર્ટ નથી થયા તો એક ઓગસ્ટથી કેવી રીતે એક્ઝામ કન્ડક્ટ થઈ શકે જો ફરીથી પાછું એવું થયું બારસો ને ચોત્રીસ જણા જોવે છે ને અગિયારસો ને સિત્તેર સિત્યોતેર જણાની જ લાઇક છે આ આપણી સંસ્કૃતિ જ નથી દબાવો લાઈકનું બટન બરાબર તો હું આગળ નેક્સ્ટનું બટન દબાવું બરાબર ને ડીલ છે કેમ કે બધા તમને ખબર તો છે દિવાળી પુરાવે બધું લાઇક માટે જ કરે છે બધા કે છે એવું જ રાખવાનું એટલે તમારે લાઈક કરતું જ રહેવાનું બરાબર બારસો એકતાલીસ હોય તો બારસો એક બરેલી આત્માઓને વધારે બાળવાની તો મજા આવે ચલો અગિયારસો ને એકાણું જણા તો છે જ ચલો બારસો ચોવીસ હજુ બી હજુ 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 બાકી છે હમ ચલો તો અપડેટ નંબર ત્રણ હતી હવે આપણે જોઈએ અપડેટ નંબર ફોર જે સીબીએસઈ દ્વારા છે તો હાલમાં જ એક પરિપત્રની અંદર કીધું ધ ધ ધ એકેડેમિક ટુ ટુ બી વિથ એપ્રોક્સિમેટલી સિલેબસ ઇન ઈચ ટર્મ મતલબ કે CBSE એ આ વર્ષ પૂરતું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ એવું કરી દીધું છે કે એ લોકો જે બોર્ડની એક્ઝામ દર વખતે છેલ્લે કન્ડક્ટ થતી હોય એની જગ્યાએ બે ટર્મમાં એ લોકો એક્ઝામિનેશન લેશે મતલબ કે પહેલું જે પચાસ ટકા સિલેબસના આધાર પર જે ટર્મ હશે એ નવેમ્બર ડિસેમ્બરની અંદર હશે અને એ પછીનો જે પચાસ ટકા સિલેબસ રહેશે એ સિલેબસની એક્ઝામ માર્ચ એપ્રિલની અંદર એ લોકો કન્ડક્ટ કરશે કઈ એક્ઝામ કયા ટર્મની કઈ રીતે હશે કેટલો સમય હશે એ બી આપણે ની અંદર જોઈએ છે પણ અહીંયા લોકો કીધું સિલેબસ ફોર ધ એકેડેમિક સેશન ટ્વેન્ટી ટ્વેન્ટી વન વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ ટર્મ્સ બેઝિસ ઓફ ધાયવું નહીં કે અડધા ચેપ્ટર હમણાં અડધા ચેપ્ટર પછી ના એ લોકો ડિઝાઇન કરશે અને ડિઝાઇન કરેલા ચેપ્ટર્સ જે હશે એ લોકો કોર્સ એનાઉન્સમેન્ટ કરેલો હશે અને એ અમુક અમુક ચેપ્ટરની જ એક્ઝામ તમારી અડધા સિલેબસની નવેમ્બર ડિસેમ્બરમાં થશે અને બાકીની તમારી માર્ચ અને એપ્રિલની અંદર થશે આવું સીબીએસ એનાઉન્સમેન્ટ કરેલું છે બરાબર ધોરણ દસ માટે અને ધોરણ બાર માટે બાકીના માટે કોઈ એનાઉન્સમેન્ટ હજુ થઈ નથી ધ સિલેબસ ઓફ ધ બોર્ડ એક્ઝામિનેશન ટ્વેન્ટી ટ્વેન્ટી વન વિલ બી રેશનલાઇઝ એ લોકો જે સિલેક્ટિવ જે એપ્રોચ દ્વારા જે સિલેબસને ડિઝાઇન કર્યો હશે એ જ સિલેબસ એ કન્સિડર કરવાનો રહેશે તમામ સ્કૂલોએ તો આ છે હવે હું તમને બતાવી દઉં જો આ સીબીએસઈ ની અપડેટ છે આપણા ગુજરાત બોર્ડની નથી બરાબર ગુજરાત બોર્ડ આવો નિર્ણય લેશે તો લેશે તો કઈ પ્રકારનો લેશે એની આપણે ચર્ચા છેલ્લે કરીએ છીએ પણ પેલા સીબીએસઈ એ શું ફોર્મ્યુલા જાહેર કરી છે એ આપણે સમજી લઈએ હવે તમે જો સપોઝ અત્યારે ની અંદર આવેલા હોય બરાબર અગિયાર સાયન્સની અંદર હોય કાં તો બાર બારમાની અંદર બાર સાયન્સની અંદર હોય કોમર્સમાં હોય અગિયાર કોમર્સમાં હોય કે પછી બાર કોમર્સમાં હોય તો તમારી માટે એક મોન્સૂન ઓફર દિવાલીપુરા યુથ દ્વારા ચાલી રહી છે પંદર જુલાઈ બે હજાર એકવીસે આ ઓફર એક્સપાયર થઈ જશે પણ જે લોકોને કોમર્સ સ્ટ્રીમની અંદર આપણે ત્યાં જોડાવું હતું એ વિદ્યાર્થીઓ માટે અગિયાર બોર્ડ અનબીટેબલ નામની બેચ કાલથી શરૂ થાય છે તો તમે અહીંયા નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે રજીસ્ટ્રેશન કરેલું રાખશો તો અમારા એક્ઝિક્યુટિવ તમને ફોન કરશે અને ફોન કરી અને તમને માહિતી આપશે કે ઇલેવન્થ કોમર્સમાં તમે એડમિશન કેવી રીતે લઈ શકો એ સિવાય તમે નીટ જે ડબલ ઈની એક્ઝામનું કન્ડક્ટ કરતા હોય તો એ લોકો માટે બી આ જ પ્રકારની અલગ અલગ બેચિસ ચાલે છે પંદર જુલાઈ પછી એના પ્રાઇસ વધી જશે કેમ કે તમારા કોચિંગ બી ચાલુ થઈ જશે તો કોચિંગની અંદર તમારી હજારોમાં ફી હોય તો સંકલ્પની ફી પછી એનાથી અડધી થઈ જશે પણ અત્યારે ઓફરની અંદર ફક્ત બે હજાર નવસો નવ્વાણું માં સાયન્સ તમને કરવા મળે છે અને એવી જ રીતે અલગ અલગ પ્રાઇઝ રેટ અલગ અલગ ના રાખેલા છે તો જેને ઈચ્છા હોય નીચે ફોર્મ આપેલું છે ભરો ઘણા બધા વિદ્યાર્થીઓનો બેનિફિટ લઈ રહ્યા છે તો તમે બી લો અને ટોપ લેવલની ફેકલ્ટી સાથે તમે ભણી શકો છો સાથે સાથે જે લોકોને કોમર્સમાં ઇન્ટરેસ્ટ હોય તો કોમર્સ માટે ટોપ લેવલની બે ફેકલ્ટી અમે હાયર કરેલી છે એકાઉન્ટ માટે આ જે સર છે એમને પચીસ વર્ષની આસપાસનો એક્સપિરિયન્સ છે બાવીસથી પચીસ વર્ષનો એક્સપિરિયન્સ છે એકાઉન્ટન્સી ભણાવે છે એમના ઓફલાઇન ક્લાસીસની અંદર છસો સાતસો વિદ્યાર્થીઓ ભણતા હોય છે એનાથી બી વધારે અમુક વખત થતા હોય તો આ વિકાસ દવેસર છે જે એકાઉન્ટન્સીના લેક્ચર્સ એમના આવશે અને સાથે સાથે રાહુલ બેલદાર સર જેમને સ્ટેટિસ્ટિક્સ સારી રીતે ભણાવતા આવડે છે તો એમના બી લેક્ચર્સ તમને સંકલ્પ એપ્લિકેશન પર મળશે અગિયાર કોમર્સ અને બાર કોમર્સ બંનેની અંદર તો જે વિદ્યાર્થીઓને કોમર્સમાં ઇન્ટરેસ્ટ હોય એ વિદ્યાર્થીઓ પણ નીચે ઇન્ક્વાયરી ફોર્મ ભરી અને આ ટીચર્સના ડેમો લેક્ચર લઈ શકે છે અને ડેમો લેક્ચરના આધાર પર તમે ડિસાઇડ કરી શકો કે ભાઈ તમારે સંકલ્પ એપમાં જોડાવવું જોઈએ કે ના જોડાવું જોઈએ બરાબર છે હવે આપણે આગળ જઈએ તો આપણે જે એક્ઝામિનેશન પેટર્નની વાત કરતા હતા એમાં ટર્મ વન એક્ઝામિનેશન મતલબ કે પહેલું સેમેસ્ટર તમારું ખતમ થશે તો કઈ રીતનું એક્ઝામિનેશન આવશે એ બી તમને અહીંયા બતાવી દો કે એટ ધ એન્ડ ઓફ ધ ફર્સ્ટ ટર્મ મતલબ કે પહેલું ટર્મ તમારું ખતમ થાય ધ બોર્ડ વિલ ઓર્ગેનાઇઝ ધ ટર્મ વન એક્ઝામિનેશન ઇન ધ ફ્લેક્સિબલ શેડ્યુલ ટુ બી કન્ડક્ટેડ બિટવીન ધ નવેમ્બર ડિસેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી વન અને ફ્લેક્સિબલ શેડ્યુલ એટલા માટે કે ભાઈ કોઈની માટે ફિક્સ નહીં હોય કે તમારે આજ જ ડેટે અને આજ તારીખે આ પેપરને લેવાનું એવું નહીં હોય એટલે ફ્લેક્સિબલ શિડ્યુલ કીધેલું છે અને નવેમ્બર ડિસેમ્બરના મહિનાની અંદર લેવાનું વિથ ધ વિડો પિરિયડ ઓફ ફોર ટુ એટ વીક્સ એ લોકો ચાર થી આઠ અઠવાડિયાનો સમય તમને આપશે એન્ડ ધ સ્કૂલ સિચ્યુએટેડ ઇન ધ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધ કન્ટ્રી એન્ડ ધ એબ્રોડ્સ ડેટ્સ ફોર ધ કન્ડક્ટ ફોર ધ એક્ઝામિનેશન વિલ બી નોટિફાઈડ સબસિકવન્ટલી એ લોકો ડેટ એની જાહેર કરશે કે આટલાથી આટલી ડેટની અંદર તમારે કન્ડક્ટ કરવાની છે પણ એ જે હશે એ ટર્મ વનની એક્ઝામ હશે એનું ક્વેશ્ચન પેપર

અને વિલ કવર ઓનલી ધ રેશનલાઇઝ સિલેબસ ઓફ ધ ટર્મ વન એપ્રોક્સિમેટ ધ ફિફ્ટી સિલેબસ ઓફ ધ એન્ટાયર સિલેબસ પચાસ ટકા સિલેબસ એની અંદર ડિઝાઇન થશે અને ટર્મ વનની એક્ઝામિનેશન હશે ક્વેશ્ચન પેપર વિલ બી સેન્ડ ટુ ધ સીબીએસઈ ટુ સ્કૂલ એલોંગ વિથ ધ માર્કિંગ સ્કીમ બરાબર છે ક્વેશ્ચન પેપર વિલ બી સેન્ટ બાય ધ સીબીએસઈ મતલબ કે જે સેન્ટ્રલ બોર્ડ છે એ તમામ સ્કૂલોને એ પેપર મોકલશે અને એના આધાર પર તમારે એક્ઝામ કન્ડક્ટ કરવાની છે ધ એક્ઝામ વિલ બી કન્ડક્ટેડ અંડર ધ સુપરવિઝન ઓફ ધ એક્સટર્નલ સેન્ટર સુપ્રિટેન્ડેડ એન્ડ ઓબ્ઝર્વર્સ એપોઇન્ટેડ બાય ધ સીબીએસઇ બરાબર સીબીએસઇનો એક ઓફિસર સુપર સુપરવાઇઝર જેવું હશે એ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ તમારે એક્ઝામ કન્ડક્ટ કરવાની તમારી સ્કૂલની અંદર ધ રિસ્પોન્સ ઓફ ધ સ્ટુડન્ટ વિલ બી કેપ્ચર ઓન ધ ઓએમઆર સીટ ઓએમઆર સીટની અંદર તમારે કેમ કે એમસીક્યુ છે એટલે ઓએમઆર સીટમાં આવશે વિચ આફ્ટર ધ સ્કેનિંગ મે બી ડાયરેક્ટલી અપલોડેડ એટ ધ સીબીએસઇ પોર્ટલ ઓર ધ અલ્ટરનેટીવ મે બી ઇવેલ્યુએટેડ એન ધ માર્ક્સ ઓપટેલ વિલ બી અપલોડેડ બાય ધ સ્કૂલ ઓન ધ વેરી સેમ ડે બરાબર છે કે તમારે એ જ દિવસે એના માર્ક્સને અપલોડ બી કરવાના છે અને એની જે ઓ એમ આર સીટ છે એને બી સ્કેન કરી અને સીબીએસઈને મોકલવાની છે તો આ રીતની તમારી ટર્મ વનની એક્ઝામ સીબીએસઈ દ્વારા કન્ડક્ટ થવાની છે આ એક બહુ મોટો ચેન્જીસ શિક્ષણની અંદર થઈ રહ્યો છે બે હજાર એકવીસ બાવીસની અંદર તો આ તમારે સમજવું ખરેખર જરૂરી છે ગુજરાત બોર્ડ જ્યારે બી ઇમ્પ્લિમેન્ટ કરે ત્યારની વાત ત્યારે પણ અત્યારે તમારે સીબીએસઇ કઈ પેટર્નથી લઈ રહે છે ટર્મ ટુ એક્ઝામિનેશન યર એન્ડ એક્ઝામિનેશન જે છેલ્લે તમારે એક્ઝામ કન્ડક્ટ થાય છે એ લોકોની એટ ધ એન્ડ ઓફ ધ સેકન્ડ ટર્મ ધ બોર્ડ વુલ ઓર્ગેનાઇઝ ધ ટર્મ ટુ જે પેલી હતી એ ટર્મ 1 ની एग्जाम હતી આ ટર્મ 2 ની एग्जामिनेशन બેઝ ઓન ધ રેશનલાઇઝ સિલેબસ ઓફ ધ ટર્મ 2 ઓન્લી એપ્રોક્સિમેટલી 50% ઓફ ધ સિલેબસ મતલબ કે પહેલામાં જે 50% કોર્સ હતો એ સિવાયનો 50% કોર્સ મતલબ કે પહેલામાં તમે જે ભણ્યા એ ભૂલી ગયા પછી બીજાની અંદર તમારે નવા ચેપ્ટરનો કોર્સ તમારે આપવાનો છે આખે આખું નહીં આવે અત્યારની આપણી જે સિસ્ટમ છે સિસ્ટમમાં કેવું હતું કે તમારે પહેલી પરીક્ષાના પાર્ટ બીજીમાં બી આવે ને બીજીના અને પહેલીના બધા જ પાર્ટ તમારે છેલ્લે આપવાના હોય એવું નથી એ એક પેટર્નની જાહેર કરી છે કે પચાસ ટકા કોર્સની MCQ બેઝ એક્ઝામ પહેલાં લઈ લેવાની બાકીનો જે પચાસ ટકા રહ્યો એની છેલ્લે એક્ઝામ લેવાની પણ આ જે પરીક્ષા હશે એ માર્ચ એપ્રિલ બે હજાર બાવીસની અંદર કન્ડક્ટ થશે અને સેન્ટર ફિક્સ બાય ધ બોર્ડ બરાબર બોર્ડ એના સેન્ટર ફિક્સ કરશે ત્યાં તમારે એક્ઝામ આપવાની છે પેલી સ્કૂલમાં કન્ડક્ટ થશે ધ પેપર વિલ બી ધ ટુ અવર્સ ડ્યુરેશન એન્ડ હેવ ક્વેશન્સ ઓફ ડિફરન્ટ ફોર્મેટ્સ બરાબર બે કલાકનું પેપર હશે અને એની અંદર તમામ પ્રકારના મતલબ કે જે તમે કેસ બેઝ એક્ઝામ હોય સિચ્યુએશન બેઝ એક્ઝામ હોય ઓપન એન્ડેડ શોર્ટ આન્સર લોંગ આન્સર જે તમારી રેગ્યુલર પેપર પેટર્ન છે એ મુજબના બધા હશે એમસીક્યુ ટાઈપની નહીં હોય આ રિટર્ન બેઝ હશે બે કલાકની એક્ઝામ પણ એ લોકોએ અહીંયા ચોખ્ખું કીધેલું છે કે ભાઈ આ જે છે એ તમારે બોર્ડ જેવી રીતે કન્ડક્ટ કરે છે પહેલી પહેલી ટર્મ વનની એક્ઝામ તમારે સ્કૂલમાં આપવાની હતી સેકન્ડ ટર્મની જે એક્ઝામ છે એ સેન્ટર ડિસાઇડ કરશે પણ હા ઇન કેસ ધ સિચ્યુએશન ઇઝ નોટ કન્ડક્ટિવ ફોર ધ નોર્મલ ડિસ્પ્રેક્ટિવ એક્ઝામિનેશન નાઇન્ટી મિનિટ્સ એમસીક્યુ બેઝ એક્ઝામિનેશન વિલ બી કન્ડક્ટેડ એટ ધ એન્ડ ઓફ ધ ટર્મ ટુ ઓલસો જો કદાચ સિચ્યુએશન અંડર કંટ્રોલ નથી રહેતી બરાબર કોવિડનો થર્ડ વેવની વાત કરે છે થર્ડ વેવ આવે છે બરાબર આ બધી એડવાન્સ પ્લાનિંગ કરી રહ્યું છે સીબીએસઈ જે ગયા વર્ષે આપણે ભૂલો કરી એ ભૂલોને રિપીટ ના કરવી પડે એટલે સીબીએસઇ એડવાન્સમાં પ્લાનિંગ કરી રહ્યું છે અહીં કહી રહ્યું છે કે બે કલાકની પરીક્ષા એ લોકો લેશે પણ જો સિચ્યુએશન અંડર કંટ્રોલ નહીં હોય કોવિડનો થર્ડ વેવ આવે છે અને સિચ્યુએશન હેલ્થનો ઇશ્યુ આવે છે પાછો વિદ્યાર્થીઓને તો પછી એ લોકો એમસીક્યુ બેઝ એક્ઝામ લેશે નાઇન્ટી મિનિટ્સની સેકન્ડ ટર્મની પણ અને માર્ક્સ ઓફ ધ ટર્મ ટુ એક્ઝામિનેશન વુડ બી કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ ફાઇનલ ઓવરઓલ સ્કોર અને આ જે માર્ક્સ છે પહેલા ટર્મના માર્ક્સ બીજા ટર્મના માર્ક્સ બંનેનું કોમ્બો બની અને તમારું દસમાનું અને બારમાનું રિઝલ્ટ બનશે તો આ આખી જે પેટર્ન હતી એ સીબીએસઈ બોર્ડની હતી જે મેં તમને સમજાવી દીધી હવે આપણને ક્વેશ્ચન એ થાય કે શું ગુજરાત બોર્ડ પણ આ પ્રકારની પદ્ધતિને અપ્લાય કરશે તમને શું લાગે છે પહેલા તો તમે તમારું ઓપિનિયન આપો પછી હું મારું ઓપિનિયન તમને આપું છું બરાબર છે આ આપણે આખી જે સિસ્ટમ સમજ્યા એ સીબીએસઈ બોર્ડની હતી અને આપણને ખબર છે કે મોટા ભાગે તમામ જેટલા બી આપણા સ્ટેટ છે બરાબર રાજ્ય છે એ તમામ રાજ્ય સેન્ટ્રલ બોર્ડની જે સિસ્ટમ આવતી હોય સિસ્ટમને ફોલો કરતા હોય તો સેન્ટ્રલ બોર્ડે તો પોતાનો ઓપિનિયન જાહેર કરી દીધું અને આખી જે એક્ઝામિનેશન પેટર્ન હતી એ બી મેં તમને સમજાવી દીધી તો તમને શું લાગે છે કે ગુજરાત બોર્ડ આને ઇમ્પ્લિમેન્ટ કરશે કે કરવું જોઈએ કે ના કરવું જોઈએ તમારો ઓપિનિયન મને અહીંયા ચેટ બોક્સની અંદર બતાવો યસ નો હા ના હા ના ચલો એવી રીતે નહીં ખબર પડે યસ નો માં જે લોકો હાના ફેવરમાં હોય બરાબર છે એ લોકો હાટનો સિમ્બોલ મોકલો અને જે લોકો નાના ફેવરમાં હોય એ લોકો નીચેનું થમ્સ અપ નહીં થમ્સ ડાઉનવાળું સિમ્બોલ મૂકો એટલે લાલ કલર થાય છે કે બીજો કોઈ કલર થાય છે આપણે જોઈએ જે લોકો સપોર્ટમાં હોય એ લોકો હાર્ટનું સિમ્બોલ મોકલો આવું બરાબર અને જે લોકો નાના સમર્થનમાં હોય એ લોકોએ ડાઉન એરોવાળું થમ્મ મૂકવાનું મને તો દોરતાય નહીં આવડતું અંગૂઠો નીચે રાખેલું હોય ને એવું તો જો ઘણા બધા વિદ્યાર્થીઓને લાગી રહ્યું છે કે આપણે ત્યાં બી આ પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ ઓહો હો 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 આખું હારે પહેલી પરીક્ષાનું કરેલું પછી બીજામાં શું કરવા વાંચવાનું એટલે અમુક જણને આવી ઈચ્છા થતી હશે તો આપણે ત્યાં બી હવે મારે ઓપિનિયન હું તમને જણાવી દઉં જો એક બી નીચેનું નહીં આવતું ખરેખર આ ભાઈ ગુજરાત બોર્ડ આની નોંધ લેજો આપણા વિદ્યાર્થીઓ બી આ ડિમાન્ડ કરી રહ્યા છે હે ને કહી દઈએ તમે કહી દયા હોય એક બીજણને એક બીજા આવી એવું ના ના નહીં પાડતો હમણાં તો યશ નું બધું આવતું હતું પણ બધાનો હાર્ટનું સિમ્બોલ જ આવે છે તો જો તમારા વતી હું રિક્વેસ્ટ કરી દઉં કે ભાઈ જો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ જો તમે સાંભળતા હોય તો જે સીબીએસઈ એ પેટર્ન કરી જાહેર કરી આપણે ફરીથી આવું માસ પ્રમોશન વિદ્યાર્થીઓને ના આપવું પડે અને વિદ્યાર્થીઓને જે મહેનત કરે એ લોકોને બી ન્યાય મળે તો તમે બી આ સેન્ટ્રલ બોર્ડની જે સિસ્ટમ છે એ જ પ્રમાણેની સિસ્ટમ આપણા ગુજરાત બોર્ડમાં પણ લાગુ કરજો બરાબર છે હું તમારા વતી રિક્વેસ્ટ કરું છું અને મને બી ખરેખર એ સારી લાગી છે તો ગુજરાત બોર્ડે એને ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓને જે ટ્રેસ છે એ બી ઘટી જાય અને તમામ સિલેબસ બે પાર્ટમાં ડિવાઇડ થઈ જાય અને વિદ્યાર્થીને બી પોતાનું મૂલ્યાંકન ઝડપથી મળી શકે બરાબર અને કોવિડની સિચ્યુએશન આવે તો એને બી આપણે હેન્ડલ કરી શકીએ તો તમારા વતી મેં રિક્વેસ્ટ કરી છે બરાબર છે અને ફૂલ ચાન્સીસ છે કે ભાઈ ગુજરાત બોર્ડ બી આને ઇમ્પ્લિમેન્ટ કરશે ઓફિસિયલ એનાઉન્સમેન્ટ થશે ત્યારે આપણે ફરીથી લેટર બનાવીશું અને ફરીથી વિડીયો બનાવીશું અને તમને હું જણાવીશ બરાબર છે પરિપત્ર જ્યારે આપણો આવશે ગુજરાતીમાં આ સીબીએસઈ બોર્ડનો તો અંગ્રેજીની અંદર આપણો પરિપત્ર આવશે ત્યારે બી હું તમને બતાવીશ પણ જે નવી પદ્ધતિ છે એના અપલાવાના તમામ બોર્ડના એકલું આપણા ગુજરાત બોર્ડ ની વાત નથી કરતો પણ તમામ જેટલા બી રાજ્યના બોર્ડ છે એ બધા આ પ્રકારનું સંશોધન પોતાને ત્યાં પણ 2021-22 માટે કરશે તો આપણે બી એ બેઝિસ તૈયારી અત્યારથી ચાલુ કરી દેવાની જૂની પદ્ધતિઓ બદલાઈ રહી છે ઓનલાઈન એજ્યુકેશન મોટા પ્રકારના ચેન્જીસ લાવી રહ્યું છે બરાબર છે શરૂ થાય ના થાય શરૂ થાય ના થાય થઈ પણ જાય બે મહિના પછી પાછું બંધ થઈ જાય આ બધી પરિસ્થિતિમાંથી આપણે છેલ્લા દોઢ બે વર્ષમાંથી પસાર થઈ રહ્યા છે એટલે તમને એકવાર લાગે કે ચલો હવે તો બધું પતી ગયું અને ફરીથી પાછું કંઈક આવે અને બંધ થઈ જાય તો આ રીતની સિચ્યુએશન ચાલ્યા કરે છે એનું એક પરફેક્ટ સોલ્યુશન હવે આપણું શિક્ષણ વિભાગ પણ વિચારી રહ્યું છે સેન્ટ્રલ બોડીએ જેવું સંશોધન કરી અને પોતાની અંદર એક ચેન્જીસ લાયા પદ્ધતિની અંદર ચેન્જીસ લાયા એવા જ ચેન્જીસ આપણા ગુજરાત બોર્ડની અંદર પણ આવી શકે છે એના ફૂલ ચાન્સ છે બરાબર ફૂલ ચાન્સ છે મેં રિક્વેસ્ટ પણ કરી છે પણ આપણા વિદ્યાર્થીઓની ઈચ્છા છે એ પ્રમાણેનો નિર્ણય શિક્ષણ વિભાગ લેશે એવી આપણે આશા રાખી શકીએ બરાબર છે તો જ્યારે બી ઓફિશિયલ પરિપત્ર આવશે જરૂરથી હું તમને જણાવીશ પણ સિસ્ટમ એક જોરદાર અપ્લાય કરી છે સેમિસ્ટર સિસ્ટમ આ રીતનું હતું પણ અપ્લાય થઈ રહે છે વિદ્યાર્થીઓના ટ્રેસને ઘટાડી દેશે સિલેબસ ઓલમોસ્ટ તમારો પચાસ ટકા થઈ ગયો બરાબર જે લોકો કહેતા હતા ને કે ભાઈ તમારો ઘટાડો તો ભાઈ પહેલી પરીક્ષા માટે પચાસ ટકા કોર્સ ને બીજી પરીક્ષા માટે પચાસ ટકા કોર્ષ જ તમારો કોર્સ અડધો અડધો થઈ ગયો તો આ રીતનું એક તમને એ હશે પણ નવા ફોર્મેટની અંદર હા સરકાર સાથે સાથે સ્કૂલો ખોલવા વિશે બી વિચારી રહ્યા છે કોચિંગ ને તો પરવાનગી આપી છે 9 થી ઉપરના માટે તો તક છે કે ભાઈ ટ્યુશન ક્લાસ અને કોચિંગને પરવાનગી આપી તો સ્કૂલને તો આપે જ કેમ કે તો સરકારના હસ્તક આવે છે પચાસ ટકાની કેપેસિટી સાથે એ બી આપી છે પણ સાથે સાથે એ લોકો ઘણા બધા ચેન્જીસ અને એ કરવાનું બી વિચારે છે કેમ કે કોવિડના થર્ડ વેના જે આપણા વૈજ્ઞાનિકો અનુમાન લગાવી રહ્યા છે WHO અનુમાન લગાવી રહ્યા છે સાથે સાથે ઘણા બધા એવા એક્સપર્ટ જે છે હેલ્થ એક્સપર્ટ છે એ બી અનુમાન લગાડી રહ્યા છે આપણે એવી પ્રાર્થના કરીએ કે ભાઈ ના આવે બરાબર આપણે કોરોના મુક્ત થઈ જઈએ અને આપણે સ્વસ્થ રીતે પહેલાં ફરતા તેવી રીતે ફરી શકીએ પણ સપોઝ આવે તેની માટે હવે શિક્ષણ વિભાગ તૈયારીઓ કરી ચૂકેલું છે બરાબર એ સીબીએસઈ બોર્ડ હોય કે આપણું હોય ઘણા બધાએ અને ઓફલાઈન એક્ઝામિનેશન લેવાની બી પરવાનગી આપણા શિક્ષણ વિભાગને મળી ગઈ છે તો જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામ છે બરાબર ગુજકેટ લેવલની હોય કા તો પછી જે રિપીટર્સની એક્ઝામ છે કન્ડક્ટ થવાની છે તો પ્રિપરેશન તમારી ચાલુ રાખજો જેથી કરીને આપણા રેન્ક પર કે આપણા માર્ક્સ પર કે આપણા રિઝલ્ટ પર એની કોઈ ઇફેક્ટ આવે નહીં ઓકે તો મારે જે ઓલમોસ્ટ કહેવું હતું એ તમામ મેં તમને કહી દીધું તમે જો અમારી ચેનલ પર પહેલી વાર આવેલા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર આવેલા છો નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો દેખાતો હશે પાંચ લાખ ઇઠોતેર હજારથી બી વધારે સબસ્ક્રાઈબર છે એને આપણે ઝડપથી છ લાખ સુધી પહોંચાડવાના છે ખાલી બાવીસ હજાર ખૂટે છે બરાબર ને મને તમારા પર વિશ્વાસ છે કે તમે જરૂરથી પહોંચાડશો તો જે લોકોનું સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરજો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દેજો બે હજાર લાઇકના ટાર્ગેટ સુધી આપણે જવાનું છે તમારા હવે કોઈ ક્વેશ્ચન થતા હોય આના રિલેટેડ તો આપણે થોડુંક ક્યુએનએ સેશન રાખીશું અને ક્યુએનએ સેશન પછી આપણે આ સેશનને બંધ કરીશું ઓકે તો જ્યાં સુધી જે લોકોનું લાઈક કરવાનું બાકી છે લાઈક કરી દો હવે આપણે ક્યુ સેશન બાજુ જઈશું તમારી કોમેન્ટ્સને પકડીશું અને જોઈએ તમને શું ક્વેશ્ચન થાય છે આના રિલેટેડ પૂછજો હા વિડિયોઝ રિલેટેડ

સર કેમેસ્ટ્રી સબ્જેક્ટ ઇઝી કરવા માટેની ટિપ્સ આપો અભી સોલંકી હિરેન સર પાસે ભણવાનું ચાલુ કર દો ઇઝી થઈ જશે તમારી માટે ચલો ચલો બીજો કોઈને કંઈ ક્વેશ્ચન સર તમારા મત અનુસાર કેદી સ્કૂલ ખુલશે વિદિન અ વીક તમને એક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ મળી જશે બરાબર પણ એક સાથે નહીં ખુલે સ્ટેપ બાય સ્ટેપ તમારી સ્કૂલ ખુલશે જેવું શિક્ષણ મંત્રીએ જાહેરાત કરેલી હતી કેબિનેટની એક બેઠક મળશે એની અંદર નિર્ણય લેવાશે બરાબર કેમ કે ઓલમોસ્ટ હવે ગુજરાતમાં ડબલ ડિઝિટમાં કોરોનાના કેસીસ આવે છે જે વધારે આવતા હતા હજારની ઉપર એ હવે ડબલ ડિઝિટમાં થઈ ગયા છે બરાબર પચાસ સાડ સિત્તેર તેરશી અમુક રાજ્ય અમુક શહેરની અંદર તો બે પાંચ બરાબર તો આવી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ આજની જ એક લેટેસ્ટ છે કે ભાઈ એ લોકોએ ખાલી આઠ મહાનગરો સિવાય તમામ જગ્યાએ રાત્રિ કરફ્યુ હટાવી દીધેલું છે નવથી ઉપરના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને પરવાનગી આપી દીધેલી છે બરાબર પચાસ ટકા કેપેસિટી સાથે તો આ બધા પરવાનગી સાથે સાથે રથયાત્રાને બી કંઈક પરવાનગી આપેલી છે તો આ રીતની હવે હળવું થઈ રહ્યું છે લોકડાઉન જે આપણો લાગેલા હતા રિસ્ટ્રિક્શન લાગેલા હતા એ હળવા થઈ રહ્યા છે બરાબર પણ આપણે જ્યારે બી બહાર નીકળીએ તો જરૂરથી ધ્યાન રાખવું માસ્ક લગાવીને જવાનું સેનેટાઇઝ કરીને લખવાનું આપણે ત્રીજી વેવને આવવા નથી દેવાની બરાબર છે ભલે બધા કહેતા પણ આપણે આવવા નથી દેવાની આપણે ધ્યાન રાખવાનું છે તો કઈ સુધી તમે ઓફલાઈન એક્ટિવિટીથી દૂર રહેશો કેમ કે એનાથી તમારી ફિઝિકલ અને મેન્ટલી સ્ટ્રેન્થ બી વધતી હોય તો એટલા માટે જેટલું આપણે ધ્યાન રાખીશું એટલું વધારે સારું છે અને તમારું જો એજ થઈ ગઈ હોય એટીન પ્લસ તો જરૂરથી વેક્સિન લઈ લો ચલો નિશાંત ઉપાન સર આજે ક્લાસીસ ખોલવાના સમાચાર આવ્યા તો ક્યારે ખુલશે સરકારે કહી દીધું હવે જે તે કોચિંગના સાહેબ જ્યારે ખોલે ત્યારે બરાબર ખોલતા તો હોય જ પણ છોકરાઓને પચાસ ટકા કેપેસિટી સાથે બોલાવશે પહેલાં તો એડમિશન ત્યાં થયેલા હોવા જોઈએ સીબીએસઈ ત્રીસ સિલેબસ કટ કર્યો ના સીબીએસઈ હજુ એવી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરેલી નથી પણ હા એ લોકોએ પચાસ ટકા પચાસ ટકા સિલેબસના આધારે એક્ઝામ કન્ડક્ટ કરી લેવાનું સૂચન કરેલું છે જે એમનો જે પરિપત્ર હતો એની અંદર ચલો તો સીબીએસઈની ન્યૂ મેથડથી નીટની પ્રિપેરેશન જોરદાર થશે પ્રથમ રાવલ હા ભાઈ તમારી વાત સો ટકા સાચી જે લોકો એમસીક્યુ બેઝ તૈયારી કરતા હોય પણ એની સામે પ્રથમ તમને એક ડ્રોબેક એ બી મળશે કે એના પછીના જે ચેપ્ટર્સ આવશે એની અંદર સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ બંને પ્રકારના પરીક્ષા ક્વેશ્ચન હશે

હજુ સ્કૂલોની હજુ કોઈ પરફેક્શન આવેલું નથી બરાબર એટલે સ્કૂલવાળા સ્કૂલ ખોલવા માટેની માંગણી કરશે સો ટકા કરશે ને પછી એક પ્રોપર પિક્ચર ક્લિયર થશે કે ભાઈ બાળકોની અંદર કઈ રીતનું થઈ રહ્યું છે બરાબર આપણે એ વિચારી કે ભાઈ ના થાય એમ કે સરકાર ધીરે ધીરે સ્ટેપ્સ આપી રહી છે અને સ્ટેપ્સના આધારે નિર્ણય લેશે કે હવે બધું ઓપન કરી દેવું કે ન કરવું સર તમે અરવિંદ અરોરાને ઓળખો છો હા વર્ષની વેક્સિન લેવાય કે નહીં સુવાસ પ્રજાપતિ નીચેની હજુ મેન્ટ પરવાનગી નથી આપી જ્યારે આપે ત્યારે લઈ લેજો બરાબર અત્યારે તમારે એજ જ ક્રાઇટેરિયામાં તમે જો બેસતા હોય અને ગવર્મેન્ટ પરવાનગી આપેલી હોય તો તમારે વેક્સિન લેવાની છે બની શકે કદાચ તમને સ્કૂલો ખુલે એ પહેલા તમને વેક્સિનેટ કરવાની પરવાનગી આપે બરાબર કે ભાઈ બાળકો માટે બી વેક્સિન થાય પછી તમે સ્કૂલની અંદર કાં તો સ્કૂલની અંદર જ વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરી દે જે બાળકો આવે એમને વેક્સિન આપી દેવામાં આવે તો આપણે બહુ ઝડપથી આ મહામારીમાંથી બહાર નીકળી જઈએ ચલો ધ્રુવ રાઠોડ સર આપણે ટ્વિટર પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ટેગ કરી શકીએ ધ્રુવ રાઠોડ અ એની જરૂર ધ્રુવ નહીં પડે એ પહેલાં જ આપણું શિક્ષણ વિભાગ આ જોઈ અને ઝડપથી નિર્ણય લેશે બરાબર છે મેં રિક્વેસ્ટ બી કરી છે વિડીયોના માધ્યમ દ્વારા એટલે શક્યતા છે અમારા ટીચર્સ બી કહેતા હતા કે ભાઈ આ રીતનું ચર્ચા વિચારણા દરેક જગ્યાએ શરૂ થઈ ગયા છે તો આપણે વેઇટ કરીએ આપણું શિક્ષણ વિભાગ કોર્સ કેવી રીતે જાહેર કરે છે કઈ એક્ઝામ પેટર્ન જાહેર કરે છે પછી જે તે હોય એ નિર્ણય લે આપણને એને આપણને સીબીએસસીનો પેટર્ન ગમી તો એ લોકોને બી ઓબ્વિયસલી ગમી હશે તે લોકો એપ્લાય કરશે પણ એને વાર લાગશે થોડુંક ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરવું કેમ કે દરેક જગ્યાએ ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ થોડી થોડી અલગ હોય એટલા માટે ચલો દિશાંત ઉપાધ્યાય સર જો ત્રીજી લેયર આવી તો આખું વર્ષ ટ્વેલ્થવાળાને ઓનલાઈન રહેશે તો શું અમને રાહત મળશે કે કોર્સ કપાય અથવા પરીક્ષા મોડી જાય મેં તમને કીધું દિશાંત કે મે બી સીબીએસઇની પેટર્ન અપ્લાય કરી દે બરાબર એમસીક્યુ બેઝ એક્ઝામ છે સ્કૂલની અંદર કન્ડક્ટ કરવા માટે તમને બોલાવે તો ત્યાં સુધી તમારા માટે બી વેક્સિનેશન ચાલુ થઈ ગયું હશે બરાબર તો આપણે વેટ એન્ડ વોચ વાળી સિચ્યુએશન છે અત્યારે અત્યારે તમારા જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સને ભણવાનું ચાલુ રાખો બરાબર કોઈ ઇલેવન્થમાં હોય અને હજુ સુધી ભણવાનું ચાલુ ના કર્યું તો સંકલ્પ પર તમારી પાસે એક વિકલ્પ ઓપ્શન છે હવે તો કોમર્સ પણ છે અને સાયન્સ પણ છે તમે નીચે ઇન્ક્વાયરી ફોર્મ ભરી અને એની અંદર પ્લાન પરચેસ કરી શકો છો તો ત્યાં તમે ભણેલું હશે તો પછી સપોઝ કે ઓફલાઈન ચાલુ થઈ જાય છે બરાબર તો તમને સ્કૂલોની અંદરથી ભણવાનું ચાલુ થઈ જશે પણ ફરી પાછું કંઈક સિચ્યુએશન આવશે છે તમારી પાસે સંકલ્પનો એક વિકલ્પ હશે તો તમે એની ટાઈમ રાત્રે મોડા કાં તો ગમે ત્યારે તમે એને જોઈ શકશો બરાબર એક ટૂલ તરીકે તમારા ખિસ્સામાં અત્યારે કોવિડની સિચ્યુએશન છે તો તમારી પાસે સંકલ્પ એપ્લિકેશન મોબાઈલની અંદર એક ટૂલ તરીકે હોવી જોઈએ એવું મારું એક પર્સનલ માનવું છે બાકી જે ગયા વર્ષના વિદ્યાર્થીઓને છે ને તમે પૂછશો ને અત્યારે જે ટ્વેલ્થમાં છે એ લોકોને આવી સિચ્યુએશન હતી એ લોકો વેઇટ કરતા રહ્યા કે ક્યારે ઓપન થશે ઓપન થયું પણ ખરું પાછું બંધ થઈ ગયું અને પછી એ વિદ્યાર્થીઓનું આખું જાણે જોવા જાય ને તે લોકો કશું ભણ્યા જ નહીં અત્યારે એટલે તો નિદાન કસોટી વગેરેનું આયોજન કરેલું છે તો આપણે એવી ભૂલ ના કરીએ એ ભૂલને સુધારવા માટેનો એક વિકલ્પ તમારી પાસે છે એને આપણે નામ આપેલું છે સંકલ્પ સંકલ્પ ધ લર્નિંગ એપ તો એના દ્વારા તમે એનું સોલ્યુશન લાવી શકો છો બરાબર પછી તમારી મરજી તમારા પેરેન્ટ્સની મરજી તમારું કરિયર છે તમારે ડિસાઇડ કરવાનું હોય ચલો ફી હા નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ યસ સર બટ કેટલા માર્ક્સની પેપર હશે સ્કૂલના વીસ માર્કનું શું સુજલ પ્રજાપતિ એ જ કહું છું કે હજુ સુધી આપણા ગુજરાત બોર્ડે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરી જે દિવસે કરશે એ દિવસે આ વીસ માર્કનું શું એ બી આપણને જાણકારી મળી જશે કાં તો આ એકેડેમિક કેલેન્ડર બી હજુ સુધી નથી આવ્યું આપણું મંથલી કેલેન્ડર છે એ બી હજુ સુધી નથી કયા મંથમાં કેટલા ચેપ્ટર્સ ચલાવવાના એના વિશેની કોઈ જ હજુ ક્લેરિફિકેશન આવેલું નથી એટલે જેવું આવશે આપણે વિડીયો બનાવીશું પણ એક વસ્તુ મગજની અંદર રાખજો કે કોરોનાના લીધે તમામ પ્રકારના ક્ષેત્રની અંદર નાના મોટા ચેન્જીસ થઈ રહ્યા છે એ ચેન્જીસની અંદર સેટ થતા શીખજો જો તમે સેટ નહીં થયા તો પછી તમને આગળ જતાં તકલીફ પડી શકે છે બરાબર તો આ લોકો એક દૂરંદેશી જે એડવાન્સમાં જે આપણે સેકન્ડ વેવની અંદર ભૂલો કરીએ ભૂલો રિપીટેડ ના થાય એના માટેના પ્રયત્ન કરી રહ્યા છે સર તમે જમી લીધું ના બાકી છે ભાઈ સર તમે બહુ સપોર્ટિવ છો ધ્રુવ પેઠાની થેન્ક યુ સર હમણાં સેવન્ટી પર્સન્ટ પ્રમાણે રેડી કરવું મંજુલાબા ઝાલા હા તમે સેવન્ટી પર્સન્ટ પ્રમાણે કરી શકો પછી ઓફિસલ આપણો સિલેબસ આવશે ત્યારે આપણે જો ત્રીસ ટકા બીજા કરવાના આપણને કીધેલા હોય તો ત્રીસ ટકા આપણે એડ કરી દેવાના પણ આપણો જુલાઈ મહિનો બી ઓલમોસ્ટ વેસ્ટ જેવો જઈ રહ્યો છે એવું લાગે દસ દિવસ તો ગયા હજુ બી કદાચ સ્કૂલો ખુલતાં અઠવાડિયું દસ દિવસ પંદર દિવસ વીસ દિવસ કદાચ પંદરમી ઓગસ્ટ પછી બી નિર્ણય આવે તો ત્યાં સુધી આપણે ભણવાનું ચાલુ રાખવાનું છે બરાબર છે પછી કોર્સ કાપે તો પછી આપણે ના ઓ એડ નહીં કરવાનો પણ સપોઝ નથી કાપતા તો પછી બાકીના જે ટૉપિક્સ છે એ આપણે ભણવા પડે એ જે બી ચેપ્ટર તમે ભણો એ પૂરેપૂરું ભણો અને એના રિલેટેડ સેવન્ટી પર્સન્ટ પર ફોકસ થોડું વધારે રાખો ઓકે ચલો બીજો કોઈને કંઈક ક્વેશ્ચન બે હજાર લાયક સુધી તમે પહોંચાડ્યું નહીં લા હજુ આપણને કેટલી લાયક બાકી છે હવા એ નહીં પંચ્યાસી લાયક બાકી છે કોઈ પંચ્યાસી જણા કર દો સર તમારા મુજબ કયા સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડની ખુલશે પહેલાં નવથી બારની કદાચ પહેલા પરવાનગી તમને આપે ચલો સર યોર ચેનલ ઇઝ સુપર હમ હમ ધ્યાન કસોટીમાં શું હશે નિદાન કસોટીની અંદર તમને તમારા આગલા ધોરણનું પૂછશે બરાબર અગિયારમાં ધોરણવાળાએ નથી આપવાની પણ નવમાવાળાને આઠમા ધોરણના કોર્સની અંદરના જે અમુક અમુક ટોપિક છે જે નવમાં કામ લાગે છે એના આધારે કોર્સ હશે દસમાવાડાને નવમા ધોરણના અમુક અમુક ટોપિક છે જે દસમામાં કામ લાગે છે એના આધારે તમારી એક્ઝામ હશે અને બારમાવાડાના જે અગિયારમાંના ટોપિક છે જે તમને બારમામાં કામ લાગે છે તો એ એના આધાર પર તમારી નિદાન કસોટી દસ અગિયારને બાર આ ત્રણ દિવસની અંદર કન્ડક્ટ થશે ચાલો બીજી વીસ લાઈક રહી છે પહોંચાડ ચલો આ અશોક દુધા દુધાત્રાને બહાર કાઢો જો એવું કે છે ડિસલાઇક કરો દેખાય છે આ લોકો પોતાની બેજતી કરાવવા અહીંયા આવે જો અને સહીદ કરો લાઈવમાં જવો જોઈએ કયો કયો જો શહીદ થઈ ગયો હવે જિંદગીભર આ ભાઈ અહીં કોમેન્ટ નહીં કરી હજ ચલો સરસ ધન્યવાદ ભાઈ શહીદ થવા બદલ ફોન હૈ એ નહીં એને શું થતું હશે બોલો એક તો પોતાનું ઇન્ટરનેટ બગાડે પોતાનો મોબાઈલ પોતાનો ટાઈમ મારું એક તો મોડું જોવે એને નથી ગમતું તો બી અને અહીંયા એને પાછા સલાહ સૂચનો આપે કે ભાઈ ડિસલાઈક મારો અમે એને સીધો શહીદ કરી દીધો કે ભાઈ ચેનલ પર તમે ફરી આવો જ નહીં सीएससीबी फॉलो और सी सी बी चलो जो है मनन चुना वाला जो है आप भी सही थे क्या देखियो पढ़ गई ठंडक अपने मन को और जिंदगी भर अहनी चैट बॉक्स से दूर रह जो तमने देखा से तुम्हारी चैट बीजा कोई नहीं देखा है चलो बीजो બરાબર છે બરાબર છે સાચી વાત છે વિદાન કસોટી કેટલા માર્કની ચલો આહિર કાના સર આજ મારી કોમેન્ટ લો પ્લીઝ સંકલ્પ એપમાં કોમર્સ ક્યારે આવશે ફટાફટ નીચે ફોર્મ ભરી દે કાલે તને કોલ કરશે અમારા એક્ઝિક્યુટિવ બરાબર કોમર્સ આપણે ચાલુ કરવાના છે દસ તારીખથી લેક્ચર્સ આવી જશે કાલથી તમારું ફી કલેક્શન અને એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જશે બરાબર ટીચર્સ અને ફેકલ્ટી મેં આગળ એનાઉન્સ કર્યા છે કાના તો જઈને જોઈ લે નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે ફોર્મ ફિલઅપ કરી દે ઓકે સર તમારા અનુભવ પ્રમાણે બાર કોમર્સ પછી શું કરાય જવાબ આપો મારો કોઈ અનુભવ જ નહીં લા બાર કોમર્સ પછી શું કરાય હા કરિયર ગાઈડન્સ નો વિડીયો આપણે બનાવેલો છે તમે જોઈ લેજો કેમ કે મેં ખુદ સાયન્સ કરેલું છે કોમર્સ પછી મને ના ખબર પડે ને ભાઈ કે શું કરી શકાય ચલો બીજા કોઈને કઈ ક્વેશ્ચન જો એક બીજો આવે કાપીશ પટેલ ચલો એ સહી થઈ ગયો ચલો પડ કઈ કલેજે છે કો ઠંડક જો એક બીજો આવે સર્જિકલ સ્ટ્રાઇક કરતા એવું લાગે સર તમે શિક્ષણ મંત્રી હોત તો શું કરતા આખી શિક્ષણ પદ્ધતિ બદલતો સારામાં સારી લાવવાનો પ્રયત્ન કરતો બરાબર કમ ગયા નહી ભાઈ એક કે ગેમિંગ ચો સંજય પટેલ સ્કૂલ ખુલે ના ખુલે તો પણ મારો આખો કોર્સ થશે કેમ કે હું સંકલ્પનો વિદ્યાર્થી છું હમ સરસ હવે બોલ્યું છે નું સંતાન ને કૌશલ પરમાર સર આપણી ફેકલ્ટીમાં ટ્વેલ્થ સંસ્કૃત ઇંગ્લિશ હેલ્પ કરો કૌશલ પરમાર સંસ્કૃત ચાલુ થઈ જશે અને ઇંગ્લિશ લાલા સર બી ઇંગ્લિશનું શરૂ કરી રહ્યા છે પણ અત્યારે કોમર્સની અંદર આવશે પછી સર પરવાનગી આપશે તો સાયન્સની અંદર પણ આવશે બરાબર સર તમને શું લાગે છે કે ગુજરાત બોર્ડ સીબીએસઇ જે પદ્ધતિ અપનાવશે કે ચેન્જ કરશે મને તો લાગે છે છેક અંદરથી એ કર દેશે બરાબર સીબીએસઇની પેટનને આપણે અપ્લાય કરી દેશે વિચારના કદાચ ચાલુ બી કરી દીધા હોય ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવાની બાકી હોય વેઇટ તો કરીએ શું કરે છે એનાઉન્સમેન્ટ શું આવે છે બધા લાઈક કર્યો વિડીયોને જો આ વિકાસ સરસ કેજ હવાને સેલ્યુટ છે ભાઈ આ હેત ટાંકલાઈક હવે ભાઈ રહેવા દો ડિસલાઇક ના કરો ભાઈ આવ પણ આવું ના કર યાર તું જો વગર કામના આ લોકો શહીદ કરી દેશે ને તો કાયમ ની બંધ થઈ જશે એવું લખો ને ડિસલાઇક ના કરો એવું હા આ જોજે હુસૈન અલી ચલો जो आहिर कानू कह ऐसी डिसाइक करने वाली प्रजाति कहाँ से आती है चिमकांडी एट्ले हूला चिमकांडी एट आने नहीं करो ना के हा हुन हुसैन भाई गता रहा कौन होई शक है? जो अध्यय से बीकाड़ो આજે મન ભરીને કહી જ દો બરાબર એટલે અમારે રોજ રોજ તમને હોદવા ના પડે પછી આ ભૂમિત કાપડિયાને ને કાઢો લાઈક કરો જલ્દીથી બધા લાઈક કરો સરને હમ ત્રણ કે લાઇક કરો ત્રણ કે સર પોતાની યુટ્યુબ ઇન્કમ કહો નહીં ખબર મને તમે છે ને સોશિયલ બ્લેડ પર જઈને ચેક કરી શકો કોઈ બી ચેનલની યુટ્યુબ ઇન્કમ તમારે ચેક કરવી હોય ને સોશિયલ બ્લેડ પર તમે કરી શકો હેપી બર્થડે ડે ટુ મારી બર્થડે નહીં પણ બકા ચલો ફકી સર બધા સ્કૂલવાળા કહે છે કે નિદાન કસોટીના માર્ક્સ ટેન્થમાં ઉમેરાશે સોશિયલ પ્રજાપતિ તો હા એના ફૂલ ચાન્સીસ છે કે તમારું જે એસેસમેન્ટ છે એસેસમેન્ટના આધાર પર તમને કન્ડક્ટ કરીને આપે બરાબર છે તો દેવ સત્ય બાર ઇંગ્લિશ દેવ સત્ય બાર ઇંગ્લિશ માટે હજુ નહીં આવે આપણા ગુજરાતી મીડિયમ જ રાખેલું છે જરૂર પડશે તો આપણે કરી લઈશું સર આજે ન્યૂઝમાં આવ્યું કે એસીપીસી રેન્કમાં બોર્ડ અને ગુજકેટનો રેશિયો પચાસ પચાસ ટકા થયો છે ટ્રુ છે અક્ષય પટેલ તને કોણે કીધું હે એસીપીસીની વેબસાઇટ પર એવી કોઈ અપડેટ આવી જ નહીં આવશે ત્યારે જરૂરથી તમને કહીશ ગુચકેટનો રેશિયો જો ગુજકેટની ડેટ તો આવવા દો પછી તમને રેશિયો આવશે ને ત્રણ કે લાયક થવી જોઈએ જો આ છોકરો કમ્પ્લીટ કહે છે જયમિસ કરનારા એકવીસો ને થઈ જાય પહોંચાડી શકશો તમે હજાર જણા ભેગા થઈને સાહેબ તમને શું લાગે છે નીટ ક્યારે લેવા હશે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર મંથના ફર્સ્ટ વીકની આસપાસની ડેટ જાહેર થશે આપણા ધર્મેન્દ્ર પ્રધાન નવા જે બન્યા છે ને શિક્ષણ મંત્રી એક બે દિવસ તો પહેલાં જોશે કે ભાઈ સિસ્ટમ કેવી રીતે ચાલે છે ત્યારબાદ એ લોકો ડિસિઝન લેશે કે ભાઈ નીટ કેવી રીતે કન્ડક્ટ કરવી કેમ કે ખાલી મેન મંત્રી બદલ્યા છે બાકીનું બધું એવું ને એવું જ છે એટલે સાહેબ ને પેલા લોકો કે છે સાહેબ આપણે આ તારીખે રાખી દે સાહેબ કે રાખી દો એટલે થઈ જશે બરાબર ને એ રીતનું ચાલતું હોય તો ધર્મેન્દ્ર પ્રધાન ડિસિઝન પહેલા પેટ્રોલિયમ મંત્રાલય એ સંભાળતા હતા હવે પેટ્રોલિયમ મંત્રાલયમાંથી એ આવી ગયા છે નવાની અંદર બરાબર રિપીટરનું રિઝલ્ટ ક્યારે આવશે પેલા રિપીટરની એક્ઝામ તો થવા દો પંદર તારીખથી તમારી પરીક્ષા છે તૈયારી ચાલુ કરી દેજો ફૂલ સેડ ફાઈવ કે લાઈક કરો ફ્રેન્ડ્સ સર વિદ્યાર્થીઓને ને આંદોલન કરવું કે નહીં હું લા એસબીએસસી એટલે હું ખબર ના પડી બે હજાર ત્રેવીસમાં પણ ફિફ્ટી ફિફ્ટી હોવું જ જોઈએ જો સીબીએસઇ ખાલી આ વર્ષ પૂરતું જાહેર કર્યું છે બે હજાર એકવીસ બાવીસ બરાબર હિરેન પટેલ સર પ્રશાંત સર બાયોલોજીના બારભયા શીતલ સર રાહુલ યાદવ સર સંકલ્પ તથા દિવાલી પૂરી ટીમને ખૂબ જ સારી છે હા ભાઈ ખત્રી આચી વાતચાધારી મહેશ સુધાર આઈ લવ યુ સર આઈ લવ યુ ટુ તું ગામે ગામી પચાસ હજારનું સુપરચેટ આપો પેલા પપ્પાને પૂછી લેજે ભાઈ બરાબર વગર કામ હું કાર્ડબાડ ગઈ નાખીશ પછી કહેશે મારા ભૂલથી કપાઈ ગયા પૈસા યુટ્યુબ તો લઈ લેશે દસનો કોર્સ કટ થશે બધાના નવ દસ અગિયાર બાર બરાબર ચાન્સીસ ફૂલ છે કે તમને લાસ્ટ ઇયરની પેટર્ન મુજબ તમારી એક્ઝામ પેટર્ન રે પણ હા સીબીએસઈએ જે ચેન્જીસ કર્યા છે એ મુજબની ટર્મ વન અને ટર્મ ટુની બે અલગ અલગ એક્ઝામ થઈ શકે છે ફર્સ્ટ ટર્મની અંદર પચાસ ટકા એમસીક્યુવાળો તમારો સિલેબસનું કો તમારી એક્ઝામ થશે બાકીની અંદર રિટર્ન બેઝ હશે અને જો કોવિડની સિચ્યુએશન આવી તો બીજા ટર્મની એક્ઝામ બી વાળી થશે ઓકે તો ઓલમોસ્ટ બધાના ક્વેશ્ચન આપણા થઈ ગયા છે જેના બાકી રહ્યા હોય એ નીચે કોમેન્ટની અંદર જણાવજો મને ભૂખ લાગી જ હું ખાઈ લઉં છું બરાબર લાઇક કરવાનો બાકી તો લાઇક કરી દેજો જે લોકો ચેનલ પર પહેલી વાર આયા હોય સબસ્ક્રાઈબ કરવાનો બાકી તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી આપણે આવી રીતે મળશું તમારો પ્રશ્ન કદાચ રહી ગયો હોય તો નીચે કોમેન્ટની અંદર લખી દેજો ત્યાં તમને એનો રિપ્લાય